જો મિત્રો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કરંટ અફેર્સ બાલાજી એકેડેમી ચેનલને બાજુમાં દેખાતા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાર્ગવ જોશી સ્વાગત કરું છું આપનું અમારી યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર્સ બાલાજી એકેડમી તો મિત્રો આજે ફરી ઉપસ્થિત થયા છે આપની સમક્ષ કરંટ અફેર્સના એક નવા વિડીયો લેક્ચર સાથે તો મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તારીખ તેર એક બે હજાર ઓગણીસથી લઈને ઓગણીસ એક બે હજાર ઓગણીસ સુધીના કરંટ અફેર્સને લગતા અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નોની માહિતી મેળવવાના છીએ તો આશા રાખીએ છીએ આપને અમારો આ વિડીયો જરૂરથી પસંદ આવશે અને આપને આગામી પરીક્ષાઓમાં સો ટકા આ વીડિયો ઉપયોગી અમારો જરૂરથી બનશે તો વધુ સમય લેતા શરૂ કરીએ છીએ મિત્રો આજનો વિડીયો લેક્ચર તો પ્રથમ પ્રશ્ન જે છે કે ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો ખાસ યાદ રાખશો કે નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં સુધીર ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે હવે આગળ જોઈએ તો ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે શ્રી સુધીર ભાર્ગવે કોનું સ્થાન લીધું છે તો મિત્રો જે જૂના સમયના આપણા મુખ્ય માહિતી કમિશનર હતા એ આર કે માથુર હતા તેઓની જગ્યાએ શ્રી સુધીર ભાર્ગવે તેઓનું સ્થાન લીધું છે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રીય માહિતી આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત વધુમાં વધુ કુલ કેટલા અન્ય કમિશનર હોય છે તો મિત્રો રાષ્ટ્રીય માહિતી આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર જે સુધીર ભાર્ગવ હાલમાં ફરજ બજાવે છે તેઓની ઉપરાંત વધુમાં વધુ દસ જેટલા અન્ય કમિશનરો તેઓની નીચે ફરજ બજાવતા હોય છે ત્યારબાદ જોઈએ તો આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર ટુ થાઉઝન્ડ એટીન તથા આઈસીસી વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર ટુ થાઉઝન્ડ એટીન એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ શું છે તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે કે સ્મૃતિ માંધાના જે મહિલા ક્રિકેટર છે તેઓને આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર ટુ થાઉઝન્ડ એટીન તથા આઈસીસી વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર ટુ થાઉઝન્ડ એટીનનો એવોર્ડ મળેલા છે હવે જોઈએ મિત્રો તો સ્મૃતિ માંધાના ભારતના કયા રાજ્યના મહિલા ક્રિકેટર છે તો મહિલા ક્રિકેટર જે છે સ્મૃતિ માંધાના એઓ મહારાષ્ટ્ર રાજ્યથી બિલોંગ કરે છે તો આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો પરીક્ષા લક્ષી રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો આઈસીસી વિમેન્સ ટી ટ્વેન્ટી ટીમ બે હજાર અઢારના કેપ્ટન તરીકે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી છે મિત્રો જો એવોર્ડની વાત કરવામાં આવતી હોય તો સ્મૃતિ માંધાના યાદ રાખવાનું છે પરંતુ જ્યારે કેપ્ટનશીપની વાત કરવામાં આવતી હોય કેપ્ટનની વાત કરવામાં આવતી હોય ટીમના તો હરમનપ્રીત કૌર જેઓ આઈસીસી વિમેન્સ ટી ટ્વેન્ટી ટીમ બે હજાર અઢારના કેપ્ટન તરીકેની તેઓની નિમણૂક કરવામાં આવેલી છે હવે જોઈએ આગળ તો આરબીઆઈના આદેશ અનુસાર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી કયા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંધ થઈ ગયા છે તો મિત્રો બધા પાસે આપણા પાસે જૂના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હશે તેઓમાં જોશો આપ તો મેગ્નેટિક સ્ટ્રીપવાળા જે જૂના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આવતા હતા તે હવે આરબીઆઈના આદેશ અનુસાર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી તેઓને બંધ કરી દેવામાં આવ્યા છે તો ખાસ યાદ રાખશો મેગ્નેટિક સ્ટ્રીપવાળા જે કાર્ડ હતા તે બંધ થઈ ગયા છે હવે જોઈએ તો આરબીઆઈના આદેશ અનુસાર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી કયા ચેક બંધ થઈ ગયા છે મિત્રો ચેકની વાત કરવામાં આવી છે તો કયા ચેક બંધ થયા છે તો નોન સીટીસી પ્રકારના જે ચેક આવતા હતા તેઓ તેઓને આરબીઆઈના આદેશ અનુસાર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી તેને સ્થગિત કરી દેવામાં આવ્યા છે નોન સીટીસી પ્રકારના હવે વાત કરીએ ઈરડા દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમ અનુસાર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી પર્સનલ એક્સિડન્ટ કવર રૂપિયા એક લાખથી વધારીને કેટલા લાખ સુધીનું કરવામાં આવ્યું છે તો મિત્રો પર્સનલ એક્સિડન્ટ કવર જે એક લાખ હતું તે વધારીને હવે પંદર લાખ રૂપિયા સુધીનું કરવામાં આવ્યું છે જે ઘણો મહત્ત્વનો જે એક નિર્ણય લેવામાં આવ્યો છે એ ઘણો આવકાર્ય છે હવે વાત કરીએ ગુજરાતમાં ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી હાજરી દરમિયાન વિદ્યાર્થી દ્વારા યસ સર અને પ્રેઝન્ટ સરની જગ્યાએ એ કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો આ પ્રશ્ન આગામી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યનો બની રહેવાનો છે તો ખાસ યાદ રાખશો કે જ્યારે હાજરી પૂરતી વખતે જે વિદ્યાર્થી મિત્રો યસ સર અને પ્રેઝન્ટ સર જે બોલતા હતા અને હાજરી પૂરાતી હતી તેની જગ્યાએ હવે ગુજરાત સરકારના નિયમ નવા નિયમ અનુસાર જય હિન્દ અને જય ભારત શબ્દનો પ્રયોગ જો વિદ્યાર્થી દ્વારા કરવામાં આવશે તો જ એની હાજરી માન્ય ગણવામાં આવશે આ પ્રકારનો નિર્ણય એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ખાસ યાદ રાખશો બે શબ્દો જય હિન્દ અને જય ભારત હવે જોઈએ આગળ તો તાજેતરમાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે મિત્રો અહીંયા બે પ્રશ્નો બને છે ખાસ અગત્યનું કે બાંગ્લાદેશના વડાપ્રધાન પદે કોણ ચૂંટાઈ આવ્યું છે તો તેઓનું નામ છે શ્રીમતી શેખ હસીના અને એવું પૂછાય કે શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે તો બાંગ્લાદેશ આવામી લીગ જેઓના પક્ષનું નામ છે હવે વાત કરીએ આગળના પ્રશ્નોમાં તો તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનનું નિધન થયું છે તેઓ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા ન હતા તો મિત્રો ઓપ્શન આપણને આપ્યા હશે કે તેઓ સ્ક્રીન રાઇટર હતા બી તેઓ કોમેડિયન હતા અને સી તેઓ ડાયરેક્ટર હતા તો મિત્રો કાદર ખાન જે છે એ આ ત્રણે ત્રણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ હતા ફરી વાર મિત્રો સ્ક્રીન રાઇટર હતા તેઓ કોમેડિયન હતા અને ડાયરેક્ટર પણ તેઓ રહી ચૂકેલા હતા તો મિત્રો અહીંયા જવાબ આવશે ઉપરોક્ત ત્રણેય ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા હતા હવે આગળ જોઈએ તો તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનનું નિધન થયું છે તેઓનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો કાદર ખાન જે છે એ પ્રોપર ઇન્ડિયા પ્રોપર ઇન્ડિયાથી બિલોંગ નહોતા કરતા તેઓ અફઘાની એક્ટર હતા તેઓ અફઘાનના તેમનો જન્મ અફઘાનના કાબુલમાં થયેલો અને તેઓને કે કેનેડિયન એક્ટર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ખાસ યાદ રાખશો તેઓ અફઘાની હતા અને જેમ જન્મ કાબુલમાં તેઓનું અન્ય એક ઉપનામ તરીકે પણ આપણે કહીએ તો કહી શકાય કે કેનેડિયન એક્ટર તરીકે પણ તેઓ પ્રસિદ્ધ હતા હવે આગળ વાત કરીએ તો પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો મિત્રો આગળના પ્રશ્નોમાં આપણે અગાઉ જે વાત કરી એ પ્રમાણે જો અહીંયા ઓપ્શન આપેલા હશે સ્ક્રીન રાઇટર હશે કોમેડિયન હશે અને ડાયરેક્ટર હશે અને નીચે આપ્યું છે કોઈ અન્ય ઓપ્શન અહીંયા આપેલો છે કે તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા તો મિત્રો તેઓ ઇતિહાસના પ્રોફેસર નહોતા પરંતુ આ ઉપરોક્ત ત્રણેય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા આગળના પ્રશ્નમાં જોઈએ તો હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનને એનાયત થયેલા પુરસ્કારોમાં નીચેનામાંથી કયા પુરસ્કારનો સમાવેશ થતો નથી તો મિત્રો પદ્મભૂષણ બે હજાર અગિયાર જે છે તેઓને મળેલો નથી મિત્રો એટલે એટલા માટે ખાસ કરીને યાદ રાખશો કે પદ્મભૂષણ કાદર ખાનને મળેલો નથી પરંતુ પદ્મશ્રી બે હજાર ઓગણીસ તેઓને અર્પણ કરવામાં આવેલો છે ભારત સરકાર દ્વારા હવે આગળ જોઈએ તો તાજેતરમાં નિમણૂક પામેલા તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે તો મિત્રો તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ શ્રી ટી રાધાકૃષ્ણન જેઓની નિમણૂક હાલમાં કરવામાં આવેલી છે હવે આગળ જોઈએ તો એક જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ નવી રચાયેલી પચીસમી હાઈકોર્ટ આંધ્રપ્રદેશના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો કરંટનો ખાસ અગત્યનો પ્રશ્ન બની રહેવાનો છે પરીક્ષાઓ માટે કે પચ્ચીસમી હાઈકોર્ટ કયા રાજ્યમાં નિર્માણ થવા પામી છે તો પચ્ચીસમી જે હાઈકોર્ટ છે એની રચના આંધ્રપ્રદેશ રાજ્યમાં કરવામાં આવેલી છે આ પચ્ચીસમી જે હાઈકોર્ટ છે એના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સી પ્રવીણ કુમારની જે નિમણૂક કરવામાં આવી છે તે પચ્ચીસમી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કરંટ અને બંધારણને લગતો અગત્યનો સંકળાયેલો પ્રશ્ન છે તો ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે તો મિત્રો અનુચ્છેદ બસો ને ત્રેવીસ મુજબ એ ભારતીય બંધારણમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વના સૌથી ઊંચા ગર્ડર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તો મિત્રો ગર્ડર બ્રિજ જે છે એ ભારતના મણિપુર રાજ્યમાં હાલમાં નિર્માણ પામી રહ્યો છે ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં બિન અનામત કક્ષામાં આવતા શિક્ષિત યુવકોને સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને કેટલા લાખ સુધીની કરવામાં આવી છે તો મિત્રો આજે જે ત્રણ લાખ રૂપિયા સુધીની જે વાર્ષિક આવક મર્યાદા હતી તે વધારીને સાડા ચાર લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે ત્યારબાદ અન્ય પ્રશ્ન આ પ્રકારનો જ છે તો ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા સાડા ચાર લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે તો મિત્રો આ જે આવક મર્યાદા છે એ છ લાખ સુધીની કરવામાં આવી છે હવે આગળ જોઈએ તો તાજેતરમાં બે જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં કઈ બે મહિલાઓએ પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન કરંટને લગતો કારણ કે સબરીમાલા મંદિર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને મિત્રો બીજી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ કેરળની બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને એક ઇતિહાસ રચ્યો છે તો બે મહિલાઓનું નામ શું છે તો મિત્રો એ મહિલાનું નામ જે છે એ કનક દુર્ગા અને બિંદુ નામક બે મહિલાઓએ આ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલા સબરીમાલા મંદિરના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો મિત્રો અહીંયા ચાર વિધાનો આપ્યા છે તો પ્રથમ વિધાન છે કે તે કેરળના પઠાણ મથિટ્ટા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ વિધાન સાચું છે કે તે કેરળના પઠાણ મથિટ્ટા જિલ્લામાં આવેલું છે ત્યારબાદ બીજો જે સાચું છે વિધાન જે છે એ કેરળના પેરિયાર ટાઈગર અભયારણ્યમાં આવેલું છે તો મિત્રો આ વિધાન પણ સાચું છે કે તે કેરળના પેરિયાર ટાઈગર અભયારણ્યમાં આવેલું છે ત્રીજો જે વિધાન જે છે એ તે સહ્યાદ્રી પર્વતમાળાના અઢાર પર્વતોની વચ્ચે આવેલું છે તો મિત્રો આ વિધાન પણ સાચું છે કે આ જે સબરીમાલા મંદિર છે એ સહ્યાદ્રી પર્વતમાળાના અઢાર પર્વતોની વચ્ચે આવેલું છે અને આજે ચોથું વિધાન છે કે તે મલયાલમ ભાષામાં સબરીમાલાનો અર્થ થાય છે ભગવાન મિત્રો આ વિધાન એ અહીંયા ખોટું આપવામાં આવેલું છે કે મલયાલમ ભાષામાં સબરીમાલાનો અર્થ ભગવાન થતો નથી ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલા સબરીમાલા મંદિરનું નામ શું છે તો મિત્રો આ સબરીમાલા મંદિરનું પૂરું નામ જે છે એ સબરીમાલા શ્રી ધર્મષષ્ઠ મંદિર જેનું નામ પૂરું છે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ત્રણ બેંકોના મર્જરની મંજૂરી આપવામાં આવી છે આ ત્રણ બેન્કોમાં નીચેનામાંથી કઈ બેંકનો સમાવેશ થતો નથી તો મિત્રો તાજેતરમાં તમને બધાને ખ્યાલ હશે કે ત્રણ બેંકોને મર્જ કરીને એક કરી દેવામાં આવી છે તો એ ત્રણ બેંકો કઈ કઈ તો કે દેના બેંક બેંક ઓફ બરોડા અને વિજયા બેન્કને મર્જ કરીને મર્જ કરી દેવામાં આવી છે તો ખાસ યાદ રાખશો ત્રણ બેંકો ફરીવાર દેના બેંક વિજ્યા બેંક અને બેંક ઓફ બરોડા ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં બે જાન્યુઆરી બે ના રોજ કોની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતની જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કોના મર્જરની મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો આ જે બેઠક હતી એ શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતાને મળેલી હતી અને આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટની આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે આ જે ત્રણ બેન્કો છે વિદ્યા બેન્ક દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડાને મર્જ કરી દેવામાં આવશે હવે આગળ જોઈએ તો દેના બેંક વિદ્યા બેંક અને બેંક ઓફ બરોડાના મર્જર બાદ નવી બેંક કયા નામે ઓળખાશે મિત્રો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે કે ચલો આ ત્રણ બેંક તો મર્જ થઈ ગઈ પરંતુ હવે આ બેન્કનું નામ શું હશે તો મિત્રો બેંક ઓફ બરોડા તરીકે હવે આ ત્રણેય મર્જર બેંક જે છે એ હવે ઓળખાશે ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ત્રણ બેંકોના મર્જરને મંજૂરી આપવામાં આવી છે મર્જરની આ યોજના ક્યારથી અમલમાં આવશે તો મિત્રો મર્જરની જે આ યોજના છે એ એક એપ્રિલ બે હજાર ઓગણીસથી અમલી બનશે એ ખાસ યાદ રાખવા જેવું પ્રશ્ન છે ત્યારબાદ આગળ જોઈએ તો મહાન ક્રિકેટ કોચ શ્રી રમાકાંત આચરેકરનું તાજેતરમાં નિધન થયું છે તેમણે કઈ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી તો મિત્રો આ જે ક્રિકેટ ક્લબ છે એ રમાકાંત આચરેકરે એક સ્થાપેલી હતી એનું નામ છે કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ ત્યારબાદ આગળ જોઈએ તો મહાન ક્રિકેટ કોચ શ્રી રમાકાંત આચરેકરે નીચેનામાંથી કયો પુરસ્કાર તેઓને મળ્યો નથી તો મિત્રો તેઓને પદ્મભૂષણ જે એવોર્ડ છે એ મળ્યો નથી પરંતુ તેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રસિદ્ધ ક્રિકેટ કોચ શ્રી રમાકાંત આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો તો મિત્રો પ્રસિદ્ધ આજે ક્રિકેટ કોચ હતા તે રમાકાંત આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે એ એવોર્ડ એ ઓગણીસો નેવમાં તેઓને આપવામાં આવેલો હતો ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં કયા દિવસે પ્રથમ વિશ્વ બ્રેલ દિન અથવા તો પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો મિત્રો આ વર્ષ આ વર્ષેથી જ આ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ પ્રથમ પ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો ખાસ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દિવસે વિશ્વ બ્રેલ દિન અથવા તો આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો મિત્રો ચાર જાન્યુઆરી હવેથી એ વિશ્વ બ્રેલ દિન અથવા તો આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ તરીકે ઉજવવામાં આવશે હવે જોઈએ તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કયા શહેરમાં નવી એમ્સ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો આ પ્રશ્ને ખૂબ વિવાદ સર્જાયેલો અને ત્યારબાદ અંતે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરમાં એમ્સ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે ખાસ યાદ રાખશો ગુજરાતમાં અગત્યનું એક પાસું બની રહેવાનું છે એમ્સ તો એમ્સની સ્થાપના ગુજરાતમાં રાજકોટ ખાતે કરવામાં આવશે વર્ષ બે હજાર ઓગણીસથી કોનો જન્મદિન વિશ્વ બ્રેલ દિન તરીકે ઉજવવામાં ઉજવવાની શરૂઆત થઈ છે તો મિત્રો શ્રી લુઈસ બ્રેલના શ્રી લુઈસ બ્રેલની યાદમાં બે હજાર ઓગણીસથી જ વિશ્વ બ્રેલ દિનની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે હવે જોઈએ તો તાજેતરમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા ગુજરાતમાં રાજકોટ ખાતે એઇમ્સની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે તો એ મિત્રો કેન્દ્રમાં એ કયું મંત્રાલય છે કે જે એઇમ્સની મંજૂરી આપે છે તો એ મંત્રાલયનું નામ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મંત્રાલય કેન્દ્ર સરકારમાં છે જે એમ્સની મંજૂરી આપે છે એમ્સનું પૂરું નામ આ પ્રશ્ન મિત્રો અવશ્ય એકાદ પરીક્ષામાં તો સો ટકા પૂછવાની શક્યતા છે એમ્સનું પૂરું નામ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ ફરીવાર મિત્રો એમ્સનું પૂરું નામ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ ત્યારબાદ જોઈએ તો ભારતમાં સૌ પ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી તો મિત્રો ભારતમાં સૌ જે એમ્સ છે એ આપણા દિલ્હી ખાતે સ્થાપવામાં આવેલી હતી આ હોસ્પિટલ અને ત્યારબાદના પ્રશ્નમાં જોઈએ તો દિલ્હી ખાતે એમ્સની સ્થાપના ક્યારે કરવામાં આવેલી તો નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં ઓગણીસો ને છપ્પનમાં એમ્સની સ્થાપના એ દિલ્હી ખાતે કરવામાં આવેલી હતી અને બે હજાર ઓગણીસમાં એ ગુજરાતમાં રાજકોટ ખાતે બે હજાર અઢારમાં એકત્રીસ ડિસેમ્બરે બે હજાર અઢારમાં આની મંજૂરી આપવામાં આવેલી છે અને બે હજાર ઓગણીસના અંત સુધીમાં આ એ હોસ્પિટલ તૈયાર થવાની સંભાવનાઓ છે ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં ચંદ્રના અંધારિયા ભાગ પર ઉતરેલા ચીનના અવકાશયાનનું નામ શું છે તો મિત્રો તાજેતરમાં ચીન દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યો છે ચંદ્રયાન એ ચંદ્રયાન જે છે એ ચંદ્રના અંધારિયા ભાગ ઉપર ઉતરી ગયો છે તો એ અવકાશયાનનું નામ છે ચાંગ ઇ ફોર ફરીવાર મિત્રો ચાંગ ઇ ફોર નામક ચીનનું એ ચંદ્રયાન છે જે ચંદ્ર ઉપર ઉત્તરાયણ કરી ચૂક્યું છે તે ચંદ્રના અંધારિયા ભાગ ઉપર ઉતરાણ તેઓએ તેને કરેલું છે તો એ અવકાશયાનનું નામ છે ચાંગ ઇ ફોર હવે જોઈએ તો તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે સાઇન કરેલા કયા એક્ટ અંતર્ગત અમેરિકા ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં એક પાંચ બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કરાશે તો મિત્રો એનો જવાબ છે એશિયા ઇનિશિયેટિવ માં જે આજે અમેરિકા જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પે એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે કે અમેરિકા ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં એક પાંચ બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ આ ક્ષેત્રમાં કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ત્રણથી સાત જાન્યુઆરી બે હજાર ઓગણીસ દરમિયાન ભારતમાં કેટલામી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન થયું હતું તો મિત્રો ત્રણથી સાત જાન્યુઆરી જાન્યુઆરી બે હજાર ઓગણીસ દરમિયાન એકસો છમી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જે આ જે એકસો છમી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન થયું હતું એ ક્યાં થયું હતું તો મિત્રો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ટીવીમાં ઘણીવાર વિજ્ઞાપન આના આવતા હોય છે આ યુનિવર્સિટીના લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જે પંજાબ જલંધર ખાતે આવેલી છે આ જગ્યાએ એકસો છ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થયેલું હતું ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં પંજાબના જલંધર ખાતે યોજાયેલી એકસો છ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો મિત્રો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકસો છ ભારતીય સાયન્સ એટલે કે વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરેલું ઉદ્ઘાટન કરેલું હતું ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં જાન્યુઆરી બે હજાર ઓગણીસ દરમિયાન પંજાબના જલંધર ખાતે યોજાયેલી એકસો છ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસની થીમ શું રાખવામાં આવી હતી તો એ થીમ જે હતી એ ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા બીજા ડેલ્ટા રેન્કિંગમાં મિત્રો બીજા ડેલ્ટા રેન્કિંગમાં કયો જિલ્લો પ્રથમ ક્રમે છે તો વિરુદ્ધનગર તમિલનાડુનો આ જિલ્લો છે એ બીજા ડેલ્ટા રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે અને ખાસ મિત્રો એ પ્રશ્ન પણ બની શકે કે ડેલ્ટા રેન્કિંગ ડેલ્ટા રેન્કિંગ એ કોણ પ્રસિદ્ધ કરે છે તો ડેલ્ટા રેન્કિંગ કોણ જાહેર કરે છે તો નીતિ આયોગ એ ડેલ્ટા રેન્કિંગને જાહેર કરતું હોય છે અને આ બીજા ડેલ્ટા રેન્કિંગમાં એ તમિલનાડુનો વિરુદ્ધનગર જિલ્લો એ પ્રથમ ક્રમે છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો ભારતમાં ભારત સરકારના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થાય છે મિત્રો આ ગુજરા ભારત સરકારની એક યોજના છે કે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ તો આ જિલ્લાના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ આ બાબતે કરવામાં આવેલો છે તો મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આ કરંટ અફેર્સના વિડીયો લેક્ચરમાં આટલું જ ફરી મળીશું કરંટ અફેર્સના અને અન્ય નવા નવા અવનવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જો મિત્રો આપને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો લાઇક કરો અમારા વિડીયોને શેર કરો આપના મિત્રો સુધી અને કમેન્ટ કરવાનો આપની પ્રતિભા આપના પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં ફરી મળીશું અવ અવ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત